દૂધ ખરીદ ભાવમાં વધારો જાહેર કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક ડેરી આજે અમારા અઢી વર્ષ પૂરા થવાથી ચેરમેનશ્રીની ચૂંટણી હતી અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે અમારી અંદર વિશ્વાસ મૂકીને મારા નામનો મેન્ડ આપ્યો અને આજે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય મારુતિસિંહજી આ મેન્ડેટ લઈને અત્રે ઉપસ્થિત રહ્યા અને મારા બોર્ડના સભ્યોએ કોઈપણ જાતના વિવાદ વગર બિનહરીફ રીતે મારી નિમણૂંક કરી તો આ બદલ આદરણીય પાટીલ સાહેબનો આદરણીય મારુતિસિંહજી અને મારા સાથી ડિરેક્ટર મિત્રનો પણ આભાર માનો આ સમગ્ર પ્રક્રિયા ખૂબ સરસ રીતે સંપન્ન કરવા બદલ અત્યારે પ્રાંત સાહેબનો પણ આભારી છું અને વિશ્વાસ સાથે કહું છું કે દેશના આપણા શ્રી એમને એક સૂત્ર આપ્યું છે કે સહકારથી સમૃદ્ધિ અને નવું સૂત્ર અમને આપ્યું છે અમારા પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ કે સહકારથી સંગઠન પણ વધુ મજબૂત બને એ દિશાનો અમારો પ્રયત્ન છે છેવાડાના માનવીનો આ દૂધ ધારા ડેરી થકી વિકાસ થાય એના અમે સમગ્ર પ્રયત્નો પણ કરીશું અને આ તબક્કે વિશેષ વાત ન કરતા અમે જે જવાબદારી લીધી છે એ જવાબદારી સંપૂર્ણ પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક નિભાવીશું એટલી ખાતરી સાથે ડેરીની ચેરમેનની ચૂંટણી માટેના પરદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના મેન્ડેટ દ્વારા ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલની ચેરમેન તરીકેની નિમણૂક થયેલ છે ઘનશ્યામભાઈ છવ્વીસ હજાર એમને જ્યારે અહીંયા સત્તાના સુકાન સંભાળે ત્યારે છવ્વીસ હજાર લીટરનું દૂધ અહીંયા આગળ પ્રોસેસ થતી હતી આજના દિવસે એમની આગેવાનીમાં ત્રણ લાખ લીટર સુધી દૂધની અહીંયા આગળની પ્રોસેસ થાય છે ખૂબ સુંદર વહીવટ ઘનશ્યામભાઈ દ્વારા અહીંયા ખેડૂતોના હિતમાં સભા પશુપાલકોના હિતમાં થઈ રહ્યો છે આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી જ્યારથી સી આર સાહેબ બન્યા છે ત્યારથી સહકારમાં પણ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા ચૂંટણી કરવાનો નિર્ણય કરેલો છે એના ભાગરૂપે આઝાદી પછી પ્રથમ વખત અમૂલ ડેરી પણ ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વખત બનેલી છે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભાવનગર પણ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની બની છે ગુજરાતમાં બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સહકાર એકસો છપ્પન જગ્યાએ વિધાનસભાઓ જીતી જ છે સાથે સાથે સહકારમાં પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પણ લોકોએ વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીના લોકોને આવવા બદલ સૌ સભાસદોનો પણ આ તબક્કે આભાર માનું છું અને પુનઃ ઘનશ્યામભાઈને શુભેચ્છા આપી મારી વાતને વિનામ આપું છું